સરગવો ખાઓ તંદુરસ્ત રહો સરગવો ત્રણસો રોગોની દવા છે આ હેલ્ધી તો છે જ સાથે સાથે ટેસ્ટી પણ એટલો જ લાગે છે તો આવો જોઈએ આજે આની રેસીપી હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે સરગવાનું શાક બનાવવાના છીએ તો સરગવાનું શાક બનાવવા માટે મેં અહીં પાંચ નંગ સરગવાની લાંબી સિંગો લઈ લીધી છે તો શાક બનાવવા માટે પહેલાં તો આપણે તેના પીસ પાડી લઈશું તો તેને આ રીતે ઉપરથી કટ કરી લગભગ ત્રણથી ચાર ઇંચનો એક પીસ એ રીતે આપણે એના બધા જ પીસ રેડી કરી લઈશું તમારે નાની સાઈઝ રાખવી હોય તો રાખી શકો છો તો ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો બસ આપણે આ જ સાઇઝનું તેનું કટિંગ કરીશું અને આ રીતે બધા જ પીસનું કટિંગ કરી લઈશું તો અહીં મેં બધા જ પીસનું કટિંગ કરી લીધું છે તમે જોઈ શકો છો તો બસ એને આપણે ચીરો કે કશું જ પાડવાનું નથી વચ્ચે બસ આ રીતે તેનું ગોળ જ કટિંગ કરવાનું છે હવે આપણે તેને કૂકરમાં લઈ લઈશું અને તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરી લઈશું અને સરગવાના ભાગનું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એટલે કે પાંચ ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું અને હવે કુકરના ઢાંકણને બંધ કરી બે વિસલ વાગવા દઈશું તો કુકરની બે વિસલ થઈ ગઈ છે અને આપણા કુકરમાંથી પ્રેશર પણ હવે નીકળી ગયું છે તો ચેક કરી લઈએ તો સરગવો આપણો સારી રીતે બફાઈ ગયો છે બસ આપણે તેને આવું જ બાફવાનો છે હવે સરગવાને આપણે એક ડીશમાં કાઢી લઈએ અને એનું જે પાણી બચ્યું છે તેને પણ એક વાટકીમાં લઈ લઈએ તો આ પાણી આપણે ફેંકવાનું નથી એનો પણ આપણે શાકમાં ઉપયોગ કરી લેવાનો છે હવે એક બાઉલમાં એકથી દોઢ ચમચી ચણાનો લોટ લઈશું તમારે જે પ્રમાણે રસો રાખવો હોય તે પ્રમાણે લોટ એડ કરવાનો હવે એમાં થોડું પાણી એડ કરીશું અને હવે તેને સારી રીતે હલાવી ડો તૈયાર કરી લઈશું હવે કેળાઇને ગેસ પર મૂકી દઈએ અને તેમાં દોઢ ચમચા જેટલું તેલ એડ કરી લઈએ તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ એડ કરી લઈએ રાઈ સાતળે એટલે તેમાં બેથી ત્રણ લવિંગના ટુકડા એડ કરી લઈએ હવે તેમાં પાંચ ચમચી હિંગ એડ કરી લઈએ હવે આમાં જીનું સમારેલું લીલું લસણ એડ કરી લઈએ તો અહીં લીલું લસણ નાખવું એકદમ ઓપ્શનલ છે તમારી જોડે હોય તો તમે નાખી શકો છો નહીંતર સૂકું લસણને ખાંડી આ ટુકડા કરીને એડ કરી લેવું હવે એક નંગ લીલા મરચાંના જીના ટુકડા કરી એડ કરી લેવા હવે તેને સારી રીતે આપણે સાતળી લઈશું પહેલાં તો તો લસણ અને મરચું બંને સતળાઈ ગયું છે તો અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું પણ કાશ્મીરી મરચું આપણે એડ કરતાની સાથે સરગવાનું જે પાણી કાઢીને રાખ્યું છે તે પણ એડ કરી લઈશું જેથી કરી આપણું મરચું દાજે નહીં તો પાણી અને મરચું સાથે જ આપણે એડ કરીશું હવે આમાં ટામેટાની પ્યુરી એડ કરી લઈએ તો એક નંગ ટામેટાની પ્યુરી બનાવીને મેં રાખી છે તો તે એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું હવે આપણે આમાં બાકીના મસાલા પણ કરી જ લઈએ તો અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીશું મીઠું આપણે સરગવો બાપતી વખતે પણ નાખ્યું છે એટલે સ્વાદ અનુસાર જેટલું જોઈએ એ પ્રમાણે જ મીઠું એડ કરીશું હવે તેને હલાવી થોડી વાર સાંતળવા દઈશું તો પ્યુરી આપણી જેમ જેમ સતળાતી જાય છે તેમ તેમ તેલ છૂટું પડતું જાય છે તો ફ્રેન્ડ્સ તમને રિક્વેસ્ટ છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો તેને લાઈક અને શેર કરો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે પ્યુરી સતરાઈ ગઈ છે તો આપણે જે સરગવાને બાફીને રાખેલો છે તેને એડ કરી લઈએ અને તેને હલાવી મિક્સ કરી લઈએ હવે એક મિનિટ માટે આપણે તેને ગ્રેવી સાથે જ સેટ થવા દઈશું હવે આપણે ચણાના લોટને જે પલાળીને રાખ્યો છે પાણીમાં તેને એડ કરી લઈએ અને હવે તેમાં બીજું થોડું પાણી પણ એડ કરી લઈએ તો શાકને આપણે બહુ હલાવવાનું નથી બસ આ રીતે હળવા હાથે જ આગળ પાછળ કરવાનું છે તો તેમાં થોડું પાણી એડ કરી લઈશું અને તેને હલાવી સરખી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં એક ચમચી ગોળ એડ કરી લઈએ ગોળને સહેજ હલાવી મિક્સ કરી લઈશું અને હવે એકવાર શાકમાં મસાલા ચેક કરી લઈએ તો અહીં આપણા ટેસ્ટ મુજબ છે કે નહીં તે ખાસ ચેક કરવાનું છે હવે તેના પર ઢાંકણ લગાવી તેને માત્ર બે મિનિટ માટે ચડવા દઈશું ચણાનો લોટ એકદમ ફટાફટ ચડી જાય છે તો બે મિનિટમાં ચડી જશે તો હવે શાક આપણું એકદમ રેડી થઈ ગયું છે તો ઉપરથી થોડા લીલા દાણા વપરાવી લઈશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો રેડી છે આ આપણું સરગવાનું શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ એકવાર તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો